સોલ્યુશન ફાઇન્ડ કરવામાં આવે છે વિથ હેલ્પ ઓફ લિનિયર પણ ટ્રાન્સપોર્ટેશન ઉપર જે કોસ્ટ ઇન્કર થઈ રહી છે એ મિનિમમ કેમ થાય એની ઉપર ધ્યાન આપવાનું છે કઈ રીતે ટ્રાન્સપોર્ટેટમાં મોકલવું એ નથી કહેતો એ જોવાનું બી નથી શું કહે છે કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનમાં આપણી કોસ્ટ કેવી રીતે રિડ્યુસ કરવી ક્લિયર ટ્રાન્સપોર્ટેશન મેથડમાં બેઝિકલી ત્રણ રીતે તમે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ ફાઇન્ડ કરી શકો અને કોસ્ટ કઈ હશે મિનિમમ કોસ્ટ એમાં પહેલી છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ રાઇટ બીજી છે લિસ્ટ કોસ્ટ મેથડ ને ત્રીજી છે વોગલ કે વેમ મેથડ આ ત્રણેય મેથડને આધારે તમે ટ્રાન્સપોર્ટેશનની મિનિમમ કોસ્ટ ફાઇન્ડ કરી શકો કે જે તમારા બિઝનેસમાં વધારે ઇઝીલી તમારો બિઝનેસને લાંબા સમય સુધી પ્રોફિટ માર્જિન મેન્ટેન કરે તો ટ્રાન્સપોર્ટેશન મેથડ છે મેં પહેલાં જ તમને કીધું કે એક લિનિયર પ્રો લિનિયર પ્રોગ્રામિંગ ઉપર ડિપેન્ડેન્ટ છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો લિનિયર પ્રોગ્રામિંગ એટલે શું કે તમારી પાસે જે કાંઈ બી રિસોર્સીસ અવેલેબલ છે એ રિસોર્સિસમાંથી બેસ્ટ ઓપ્ટિમમ રિસોર્સિસને સિલેક્ટ કરવાનું રાઈટ કે જેથી તમારો પ્રોફિટ મેક્ઝિમાઇઝ થાય અથવા કોસ્ટ મિનિમાઇઝ થાય તો એનું જ એક પાર્ટ શું હતું આપણું ટ્રાન્સપોર્ટેશન એનાલિસિસ કે જેમાં તમારી પાસે જે પ્રોડક્ટ બની રાઈટ એ બનીને એન્ડ કસ્ટમર સુધી લઈ જવા માટે જે કાંઈ બી તમારી પાસે પ્રોબ્લેમ રહેલા હોય એ પ્રોબ્લેમનું શું કરશે સોલ્યુશન લાવશે વિથ હેલ્પ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ ક્લિયર તો એ શું હતું ટ્રાન્સપોર્ટેશન મેથડ તો ટ્રાન્સપોર્ટેશન મેથડ બેઝિકલી ત્રણ રીતે કેલ્ક્યુલેટ થાય એક હતું નોર્થ વેસ્ટ કોર્નર મેથડ બીજું લિસ્ટ કોસ્ટ અને ત્રીજું વેમ મેથડ નોર્થ વેસ્ટ કોર્નર મેથડ આપણે પહેલાં સમજીએ સમજતા પહેલાં આ નોર્થ વેસ્ટ વર્ડ છે એ એક એઝમ્પશન છે જે કમ્પલસરી ફોલો કરવો પડશે હવે આમાં એવું નહીં વિચારે કે મારે સાઉથ વેસ્ટ લેવું છે કે મારે સાઉથ ઇસ્ટ લેવું છે નહીં નોર્થ વેસ્ટ લેવાનું કારણ એ કે એના આધારે તમારું એઝમ્પશન છે કે અમુક જેમ ઇક્વેશન હોય એ સર્ટન એઝમ્પશન ઉપર જ ક્રિએટ થાય તો અહીંયા એ એઝમ્પન શું છે નોર્થ વેસ્ટ પહેલાં આપણે ડાયાગ્રામ ક્વેશ્ચન સમજી લઈએ કે શું કહે છે પછી આપણે ડાયાગ્રામ સમજીએ ટ્રી કોઈ એક બિઝનેસ તમારો એક તમે કોઈ કંપનીના માલિક છો તમારી કંપનીમાં ચાર મિલ આવેલી છે મિલ વન મિલ ટુ મિલ થ્રી ને મિલ ફોર એ જ તમારી કંપનીમાં ચાર મિલ આવેલી છે પણ જોડે તમારા ચાર સ્ટોરી ત્રણ સ્ટોરેજ આવેલા છે સ્ટોરેજ નંબર વન સ્ટોરેજ નંબર ટુ અને સ્ટોરેજ નંબર રાઈટ મતલબ તમારી તમારી જે ફોર્મ છે તમારું ઓર્ગેનાઇઝેશન પાસે ચાર મિલ છે મિલનું કામ શું વસ્તુ બનાવવાની કોઈ પ્રોડક્ટ કે કોમોડિટીનું મેન્યુફેક્ચરિંગ કરવું એ મિલનું કામ છે સ્ટોરેજનું કામ શું તો કે જે વસ્તુ મિલમાંથી બનેલી ક્યાં આવશે સ્ટોરેજમાં આવશે અને સ્ટોરેજમાંથી ક્યાં જશે તો કે માર્કેટમાં જશે રાઈટ તો મિલ છે તમારી મિલ છે અહીંયા રાઈટ એ શું જોવે છે એકચ્યુલી તો કે મિલનું કામ શું તો કે વસ્તુ બનાવવાની મેન્યુફેક્ચરિંગનું હવે અહીંયા તમે સમજો અને સ્ટોરેજનું કામ શું તો કે સપ્લાયનું આ સ્ટોરેજ છે એ સપ્લાયનું કામ કરશે આ મિલ છે એ શું કામ કરશે કે ડિમાન્ડ રાઈટ હવે સમજીએ મિલ વન મિલ ની ટોટલ ડિમાન્ડ કેટલી છે પાંચ યુનિટની મતલબ માર્કેટમાં પાંચ લોકો એવા છે કે જે મિલ વન પરચેસ કરશે મિલ ટુમાં કેટલા લોકો બનાવે છે તો કે પંદર પ્રો મિલ થ્રીમાં કેટલા લોકોની પ્રોડક્ટ બનાવશે તો કે પંદર લોકો મિલ ફોરમાં પંદર લોકોની એટલે આ એક એવું કહી શકાય કે મિલ વનમાં મિલ વનમાં પાંચ વસ્તુ બની મિલ ટુમાં પંદર વસ્તુ બની મિલ થ્રીમાં બી પંદર ને મિલ ફોરમાં બી પંદર પ્રોડક્ટ બની મેન્યુફેક્ચરિંગ છે એ તમારું ડિમાન્ડ સાથે જોડાયેલું છે સ્ટોરેજ છે સપ્લાય સાથે જોડાયેલું છે એટલે મિલ વન છે એ પાંચ લોકો જે છે એ મિલ માંથી પ્રોડક્ટ પરચેસ કરવા માટે રેડી છે પંદર લોકો છે એ મિલ ફોરમાંથી પરચેસ કરવા માટે રેડી છે એ આ ડાયાગ્રામમાંથી કીધું હવે આપ અંદરનું આ જે પેરામીટર છે ને એ હું ડિસ્કસ કરતો નથી આ પેરામીટરને હું ડિસ્કસ કરતો નથી પછી સમજાવું છું હવે સ્ટોરેજ સ્ટોરેજ શું કહે છે તો કે સ્ટોરેજ એવું કહે છે કે એ સ્ટોરેજમાંથી પ્રોડક્ટનું શું કરવામાં આવે સપ્લાય કરવામાં આવે મતલબ સ્ટોરેજ વનમાંથી પંદર પ્રોડક્ટ માર્કેટમાં ગઈ સ્ટોરેજ ટુમાંથી પચીસ પ્રોડક્ટ માર્કેટમાં વેચાવા માટે મૂકાણી અને સ્ટોરેજ ત્રણમાંથી દસ પ્રોડક્ટ વેચાવા મૂકાણી ઓન તમે જોવા જાવ તો દરેક સ્ટોરેજે કંઈક ને કંઈક પ્રોડક્ટ માર્કેટમાં મૂકી એની સામે દરેક મેલે કંઈક ને કંઈક પ્રોડક્ટ માર્કેટમાં વેચાવા માટે તૈયાર કરી પેલી માર્કેટમાં વેચાવા માટે મૂકી બીજી મેને વેચાવા માટે સ્ટોરેજમાં મોકલી રાઇટ જે ડિમાન્ડ હવે ક્યાંય વસ્તુ તમે નોટ કરી હશે આપણે કુલ સપ્લાય કેટલા યુનિટના કરીએ છીએ મતલબ કુલ કેટલી પ્રોડક્ટ માર્કેટમાં વેચાવા માટે મૂકી પચાસ કેવી રીતે ફિફ્ટીન ટ્વેન્ટી અને ટેન એની એની જેમ સેમ અમે ડિમાન્ડ કેટલી યુનિટની હતી તો કે પાંચ લોકો પ્રોડક્ટ વનને પરચેસ કરવા માટે ડિમાન્ડમાં હતા મતલબ પાંચ લોકો પ્રોડક્ટ વન પરચેસ કરવા માટે રેડી છે ટુ અને થ્રી એન્ડ ફોરમાં રિસ્પેક્ટિવલી પંદર યુનિટ ડિમાન્ડમાં છે તો ટોટલ એનું બી ડિમાન્ડ કેટલી છે માર્કેટમાં પચાસ એનો મતલબ તમારી કુલ ડિમાન્ડ કેટલી છે ફિફ્ટીન અને તમારું કુલ સપ્લાય કેટલું છે એબી બી ફિફ્ટીન મતલબ જેટલું ડિમાન્ડ છે એટલું તમારું સપ્લાય છે તો અહીંયા ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ સપ્લાય મતલબ તમે માની લો કે આ મોબાઈલ છે એ હજાર લોકો આ મોબાઈલ માર્કેટમાં લેવા માટે રેડી છે ઓનલી હજાર તો તમે શું કરો છો આ મોબાઈલ છે હજાર જ માર્કેટમાં મૂકશો કેમ તો કે સામેની ડીન ડિમાન્ડ જ નથી અમે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું રાઈટ કે જો ડિમાન્ડ ઘટી તો સપ્લાય બી ઘટતું જ હશે રાઇટ એક્ઝામ્પલ જોયું મેં તમને કીધું હતું યુનિટ વનમાં કે ટાટા નેનો અને નોકિયા મોબાઈલ બંનેમાં શું થયું માર્કેટ માટે ડિમાન્ડ ઓછી થતી ગઈ આજે નોકિયાના સો મોબાઈલ હતા કાલે પાંચ મોબાઈલ લેવા માટે તૈયાર થયા તો સોમાંથી સપ કંપની કેટલી સપ્લાય કરવા મળી પાંચ જ મોબાઈલ આપતું થયો પાંચ મોતમાંથી કેટલા મોબાઈલ લીધો તો કે એક જ જણાએ મોબાઈલ લીધો તો એક જ મોબાઈલ વેચ્યો માર્કેટમાં પછી કંપની બંધ થઈ ગઈ તો એની જેવું છે કે જેટલું ડિમાન્ડ હશે એટલું જ કંપની સપ્લાય કરશે શું કામ કેમ કે જો ડિમાન્ડ કરતાં આ સિચ્યુએશન એવી છે કે જો સપ્લાય કરતાં ડિમાન્ડ ઓછી હોય તો ચાલે પણ ડિમાન્ડ વધુ ને સપ્લાય ઓછી હોય તો ન ચાલે રાઈટ એનો મતલબ એક હજાર પ્રોડક્ટની જરૂર છે ને તમે આઠસો આપો તો બી એ તમારી માર્કેટમાં રેપ્યુટેશન છે કે ભાઈ બીજી બસો તમારે દેવી પડશે પણ તમારી માર્કેટમાં ડિમાન્ડ છે સોની ને તમે બનાવો છો બે હજાર પ્રોડક્ટ અને વેચો છો માર્કેટમાં બે હજાર પ્રોડક્ટ મૂકો માર્કેટમાં બે હજાર જોઈએ છે એક હજાર લોકોને તો બીજે હજાર તમારી માટે વેસ્ટ જતો રહ્યો એ પરચેસ નહીં કરે ક્લિયર તો તમને ત્યાં લોસ મેકિંગ છે તો આટલું સમજાણું કે અહીંયા શું કીધું સપ્લાય એ કોની સાથે જોડાયેલું છે સ્ટોરેજમાંથી આ ચારેય મિલ છે એ કોની સાથે જોડાયેલી છે તો કે ડિમાન્ડ સાથે ક્લિયર ઓકે ક્લિયર એ સ્ટોરેજ વનમાંથી કેટલી પ્રોડક્ટ સપ્લાય માટે ગઈ પંદર ગઈ ટુમાંથી પચીસ ગઈ થ્રી માંથી ટેન ગઈ ડિમાન્ડ કેટલી છે સામે મિલ વનની પાંચ ટુની પંદર થ્રીની પંદર ને ફોરની પંદર અહીંયા સુધીનું એકદમ ક્લિયર હવે અંદર જઈએ મિલ વનમાંથી મિલ ટુ અને મિલ થ્રી અને ફોર આ ચાર મિલ છે હવે મેં કીધું એમ કે જનરલી ગુડ્સ આ મોબાઈલ છે બનતો હોય ભાવનગરમાં અને પછી સ્ટોરેજ માટે ક્યાં જતો હોય અમદાવાદમાં એની જેવું કામ છે તો ભાવનગરથી અમદાવાદ જતામાં જે કાંઈ બી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગી એ અહીંયા છે માની લો કે મિલ વનમાંથી જે કાંઈ બી વસ્તુ બની એને સ્ટોરેજ વનમાં મોકલી એના ખર્ચો થયો દસ રૂપિયા સેમ મિલ વનમાં કોઈ પ્રોડક્ટ બની અને એને સ્ટોરેજ ત્રણમાં મોકલી એનો ખર્ચો કેટલા રૂપિયા થયો ચાર રૂપિયા મિલ ટુમાં કોઈ પ્રોડક્ટ બની અને એને સ્ટોરેજ માં મોકલી કેટલા રૂપિયા થયા બે રૂપિયા મિલ ટુમાં બની અને સ્ટોરેજ ટુમાં મોકલી સાત રૂપિયા એક્સપેન્સ પછી ટુમાં બની અને સ્ટોરેજ ત્રણમાં મોકલી ચૌદ રૂપિયા સેમ રાઈટ એમ તમે બધામાં જુઓ તો મિલ ફોરમાં કોઈ પ્રોડક્ટ બની અને એને મોકલી તમે સ્ટોરેજ ટુમાં મિલ ફોરમાં બની સ્ટોરેજ ટુમાં મોકલી વેચાવા માટે સપ્લાય માટે એની કોસ્ટ કેટલી રૂપિયા છે વીસ રૂપિયા તો અંદર જે છે ને આ જે મેં અત્યારે રેડ માર્કથી આઈડેન્ટિફાઈ કર્યું હા એ જે તે મિલમાંથી બનેલી પ્રોડક્ટ જે છે ને એને સપ્લાયમાં પહોંચાડવા માટેનો એક્સપેન્સ છે એ ખર્ચો છે કે મિલ ટુમાંથી સ્ટોરેજ ટુ માટે કેટલો ખર્ચો મિલ થ્રીમાંથી સ્ટોરેજ થ્રીમાં માટે ખર્ચો તો કે સોળ રૂપિયા રાઈટ મિલ ટુમાંથી સ્ટોરેજ વનમાં મોકલવાનો ખર્ચો કેટલો તો કે બે રૂપિયા મિલ થ્રીમાંથી સ્ટોરેજ વનમાં મોકલવાનો ખર્ચો કેટલો તો કે વીસ રૂપિયા રાઈટ મિલમાંથી બને અને સ્ટોરેજમાં જાય એનો એ એક્સપેન્સ છે ઇન શોર્ટ અને આ જે છે એ સપ્લાય છે જે તે સ્ટોરેજને કેટલી માલ કેટલો માલ વેચ્યો માર્કેટમાં પંદર સ્ટોરેજ થ્રી એ દસ વેચ્યો મિલ ટુ કેટલી પ્રોડક્ટ માર્કેટમાં બનાવવા માટે મૂકે છે પંદર હવે અહીંયા પ્રોબ્લેમ એ થાય હવે સમજો આ મેઇન ક્રશ પોઈન્ટ છે એનો હવે સ્ટોરેજ વન છે એ પંદર પ્રોડક્ટ મોકલે છે માર્કેટમાં વેચવા માટે પણ એની સામે આ પંદર પ્રોડક્ટ જે છે આ તો અંદરની બધી જે છે આ બધા એ શું છે આ બધા અંદરના જે છે એ છે તમારા એક્સપેન્સ ચાર્જિસ આ વન તમ સોરી સ્ટોરેજ વન પંદર પ્રોડક્ટ માર્કેટમાં મૂકે છે પણ એ પંદર પ્રોડક્ટ માર્કેટમાં વેચાની એમાં કયા મિલમાંથી પ્રોડક્ટ ગઈ એ આપણને ખબર નથી રાઈટ પ્લસ જો પેલી હું ખબર નથી કે પંદર યુનિટ વેચાના આ મિલ સ્ટોરી સ્ટોરેજ પંદર યુનિટ વેચાના એમાં આપણને ખબર નથી કે કઈ પ્રોડક્ટ રહેલી છે મતલબ આ પંદરમાં મિલ વનની કેટલી મિલ ટુની કેટલી મિલ થ્રીની કેટલી અને મિલ ફોરની એ આપણને ખબર નથી ક્લિયર સેમ સ્ટોરેજ ટર્ન જે છે થ્રી છે એમાં આપણે દસ યુનિટ આપણે સપ્લાયમાં મૂક્યા મતલબ કે વેચવા માટે મૂક્યા પણ આ દસ યુનિટમાં મિલ ફોરની કેટલી પ્રોડક્ટ મિલ થ્રીમાંથી કેટલી પ્રોડક્ટ લીધી મિલ ટુમાંથી કેટલી લીધી અને મિલ ફોરમાંથી કેટલી લીધી એ આપણને ખબર છે નહીં મતલબ આપણા આપણને ખબર છે કે આ સ્ટોરેજમાંથી આટલી પ્રોડક્ટ માર્કેટમાં વેચાની પણ એ સ્ટોરેજમાં કયા મિલની કયા પ્રોડકશન હાઉસની પ્રોડક્ટ વેચાણી એ આપણને ખબર નથી તો ઇટ ઇઝ ધી ટ્રાન્સપોર્ટેશન મેથડ ટ્રાન્સપોર્ટેશન મેથડ શું કે છે મિનિમમ કોસ્ટ મળે મતલબ એવી જગ્યાથી માલ મોકલો કે જે તમારું કોસ્ટને શું કરતું હોય મિનિમમ બનાવી દે આ એક સિનારીઓ બીજો સિનારીઓ જોઈએ આ મિલ વન મિલ વન થી પાંચ પ્રોડક્ટ મોકલે છે માર્કેટમાં તૈયાર થવા માટે આ મિલ થ્રી છે એ પંદર પ્રોડક્ટ મોકલે છે પણ તમને એ ખબર નથી કે આ પંદર પ્રોડક્ટ મિલ થ્રીએ જે માર્કેટમાં મૂકી એમાંથી સ્ટોરેજ ઓનમાં કંઈ મૂકી સ્ટોરેજ ટુમાં કેટલી મૂકી અને સ્ટોરેજ થ્રીમાં એ કેટલી પ્રોડક્ટ મૂકી એ તમને ખ્યાલ છે નહીં રાઇટ તમને એ ખ્યાલ છે કે કેટલી પ્રોડક્ટ માર્કેટમાં જરૂર છે પણ કયા સ્ટોરેજમાંથી તમારી પ્રોડક્ટ તમે કેટલી મોકલી અને એ સ્ટોરેજમાંથી તમે મોકલેલીમાંથી કેટલી પ્રોડક્ટ સપ્લાયમાં ગઈ એ બંનેનો આન્સર તમારી પાસે છે નહીં રાઈટ તો એનો આન્સર તમને ટ્રાન્સપોર્ટેશન મેથડમાંથી મળે ઈસ્ટ નોર્થ સાઉથ વેસ્ટ આ જે કોર્નર છે એ નોર્થ વેસ્ટ કોર્નર ક્લિયર

આપણે એમાં ટા અહીંયા નોર્થ વેસ્ટ એઝમ્પશન લેવાનું છે એટલે આ બાજુનો એરિયા થયો એટલે આ બાજુનો જે છે એ નોર્થ ઇસ્ટ છે આપણી માટે નોર્થ ઈસ્ટ સેક્ટર કયું થયું આ મેલ વન તો ખાસ સમજો અહીંયા સુધીનું ક્લિયર આ સિલો એટલે સ્ટોરેજ છે સ્ટોરેજ નંબર વન ટુ એન્ડ થ્રી રાઇટ કેટલું સપ્લાય કરે છે વન તો કે પંદર મોકલે છે ટુ પચીસ ને થ્રી દસ યુનિટ મોકલે છે એક કેટલા બનાવે છે પાંચ બે મિલ કેટલી બનાવે છે પંદર ત્રીજી મિલ કેટલી બનાવે છે પ્રોડક્ટ તો કે પંદર ચોથી મિલ તો કે પંદર બનાવે છે ક્લિયર અહીંયા સુધીનું ક્લિયર છે ઓકે હવે નોર્થ વેસ્ટ મેથડ છે એમાં શું કરવાનું તો કે નોર્થ વેસ્ટ મેથડ એ કે છે કે જે કાંઈ બી નોર્થ વેસ્ટ કોર્નરની જે મિલ હોય ને એને પહેલાં તમારે માલ મોકલી દેવાનો ક્લિયર ખાસ સમજજો મિલ વન જે છે એને કેટલી ડિમાન્ડ જોઈએ છે મતલબ ડિમાન્ડ એટલે કે એ કેટલી પ્રોડક્ટ માર્કેટમાં મૂકી એમ છે તો કે પાંચ આ પાંચ મૂકી એમ છે ને ક્લિયર હું શું કુછ સમજજો મિલ વન છે એ પાંચ મૂકીએ કેમ છે વધારે મૂકશે નહીં રાઇટ કેમ કે એની ડિમાન્ડ નથી ડિમાન્ડ નથી એટલે વધારે નહીં મૂકી શકે તો નોર્થ વેસ્ટ મેથડ મુજબ તમે એ પાંચ પ્રોડક્ટ છે એ ક્યાં મોકલી દેશો સ્ટોરેજ વનમાં આ જે કાંઈ જગ્યાએ મેં તમને યલો બો જે બોક્સમાં યલોમાં આપ્યું છે એ તેવું બતાવે છે કે ત્યાં પ્રોડક્ટ ગઈ એટલે મિલ વનમાંથી પાંચ પ્રોડક્ટને તમે ક્યાં મોકલી દીધી સ્ટોરેજ વનમાં ક્લિયર હવે સ્ટોરેજ વનમાં પાંચ પ્રોડક્ટ આવી ગઈ મિલ વન બનાવવાની કેટલી છે હવે તો કે હવે કંઈ નથી બનાવવાનું મતલબ હવે એ સ્ટોરેજ માં કાંઈ મોકલશે નહીં અને સ્ટોરેજ થ્રીમાં બી કાંઈ પ્રોડક્ટ મોકલી શકશે નહીં કેમ કે એને પાંચ વસ્તુ બનાવવાની હતી પાંચે પાંચ ક્યાં મોકલી દીધી તો કે મિલ વનને કેમ મિલ વનને મોકલી કેમ કે નોર્થ વેસ્ટ કોર્નર હતું એટલે ક્લિયર ઓકે હવે જુઓ આ વસ્તુ સમજો પાછું નોર્થ વેસ્ટ બનાવ્યું આ આપણું નોર્થ વેસ્ટ છે રાઈટ તો હવે આવ્યું મિલ ક્લિયર મિલ ટુ ઓકે મિલ ટુ કેટલી મિલ ટુની ડિમાન્ડ કેટલી છે પંદર મતલબ એ પંદર વસ્તુ માર્કેટમાં બનાવીને મૂકશે ક્લિયર પંદર વસ્તુ મૂકશે હવે નોર્થ વેસ્ટ મેથડ છે એટલે વળી પાછું ઉપરનું કોર્નર જ આવશે

નોર્થ વેસ્ટ કોર્નરથી પેટર્ન બની બનીને એ છે ક્લિયર ઓકે એટલા માટે થઈને મિલ માં આ દસમાં આ અહીંયા આવ્યા આપણે બીજે આવ્યા હવે મિલ ટુ કેટલી વસ્તુ બનાવે છે પંદર મિલ ટુ પણ મિલ બને મિલ ટુ પંદર બનાવે છે હવે એમાંથી તમારે મોકલવાની ક્યાં પહેલાં તો કે મિલ સ્ટોરેજ વનમાં સુકામ વનમાં નોર્થ વેસ્ટ મેથડ છે એટલે રાઈટ નોર્થ વેસ્ટ મેથડ છે એટલે મિલ વનમાં ઓલરેડી મૂકશું ઓકે હવે એક વસ્તુ મને કહો કે સ્ટોરેજ વનમાં કેટલી પ્રોડક્ટ કેટલી પ્રોડક્ટ ઓલરેડી છે તો કે સ્ટોરેજ વનમાં મિલ વનની પાંચ પ્રોડક્ટ ઓલરેડી છે મતલબ હવે કેટલી સપ્લાય કરીએ કેમ છે પાંચની જગ્યાએ દસ રાઈટ તો એ દસે દસે અહીંયા આપી દીધી એટલે હવે મિલ થ્રી અને મિલ ફોર સ્ટોરેજ વનમાં કાંઈ મૂકી તો કે જે મિલ ટુ છે એને પોતાની પંદર પ્રોડક્ટ માર્કેટમાં મૂકવાની હતી એમાંથી એને નોર્થ વેસ્ટ મુજબ સ્ટોરેજ વનને મોકલી

એટલે પાંચ પ્રોડક્ટ મોકલી દીધી સ્ટોરેજ એ એટલે અહીંયા શું થઈ ગયું હવે આ જતી રહી આ જતી રહી અહીંયા પાંચ પ્રોડક્ટ મોકલી અહીંયા દસ મોકલી એટલે આ નહીં આવે રાઈટ હવે મિલ થ્રી અને મિલ ટુ એ બી કાંઈ મોકલી નહીં ક્લિયર વળી પાછું નોર્થ વેસ્ટ આવ્યું એમાં આ સેલ આવ્યું આપણી માટે હવે ખાસ જોજો આ પચીસ છે એમાંથી પાંચ તો સ્ટોરેજ વનને આપી દીધા સોરી સ્ટોરેજ ટુ એ આપી દીધા મિલ ટુમાંથી રાઈટ તો હવે કેટલાની જરૂર છે પંદરની એ પંદરે પંદર આને આપી દો રાઈટ એટલે આ કાંઈ મોકલી શકશે નહીં એમ સેમ કરતાં કરતાં તમારે અલોકેશન કરવાનું છે રાઈટ અને આ જે મલ્ટીપ્લિકેશન આવશે એ કયું મલ્ટીપ્લિકેશન આવશે તો કે આ ફાઈવ જે મેં તમને જે માં જે જે સેલમાં યલો સાથે જોડાયેલું છે એનું મલ્ટિપ્લિકેશન કરો તો પાંચ યુનિટ છે આ દસ રૂપીસ છે રાઈટ આ ટુ રૂપીસ છે આ દસ યુનિટ છે ક્લિયર તો અહીંયા રૂપિસ અને યુનિટનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારી ફાઇવ ટ્વેન્ટી કોસ્ટ આવશે એટલે આના ઉપરથી તમને આન્સર આવ્યો જો આપણી પાસે આન્સર નહોતો આપણે આન્સરનો આપણી પાસે શું હતું ખાલી તો આપણી પાસે સ્ટોરેજ વનનું સપ્લાય હતું અને સ્ટોરેજ વન ટુ થ્રીનું ત્રણે નું સપ્લાય હતું અને ત્રણ ચારેય મિલની ડિમાન્ડ હતી હવે આપણે જો આઈડેન્ટિફાય કરી દીધું કે કઈ મિલનું કયું પ્રોડક્ટ કોની પાસે જાય છે મિલ વન છે એ કોને મોકલે છે તો કે ખાલી સ્ટોરેજ એકને મિલ ટુ કોને પ્રોડક્ટ મોકલશે સ્ટોરેજ વન અને ટુને મિલ થ્રી કોને મોકલશે તો કે સ્ટોરેજ ટુને મિલ ફોર કોને પ્રોડક્ટ મોકલશે તો કે ટુ અને થ્રીને એ કેવી રીતે ખબર પડી જ્યાં તમને યલો માર્કમાં દેખાય છે તો કે નોર્થ વેસ્ટ મેથડથી જે વેસ્ટ હતો એને આપી દીધું પહેલાં પહેલાં આવ્યું એને પહેલાં આપ્યું યાદ રાખજો ક્લિયર તો એની કોસ્ટ કેટલી હતી ફાઈવ ટ્વેન્ટી બીજી મેથડ કે છે લિસ્ટ કોસ્ટ મેથડ પેલું શું હતું જે નોર્થ કોર્નર સાઈડનું છે એને પહેલાં એક્સેપ્ટ કરો હવે બીજી છે લિસ્ટ કોસ્ટ મેથડ આ શું કે છે આ અંદર જે છે ને એ કોસ્ટ છે બરાબર આ દસ બે વીસ અગિયાર વીસ નવ સાત બાર ચાર ચૌદ સોળ ને અઢાર એ ચારે ચાર શું બધે બધું શું છે આપણી કોસ્ટ છે હવે લિસ્ટ શું કે છે કે જે જગ્યાએ ઓછી કોસ્ટ છે ને એ જગ્યાએથી પેલા માલ મોકલી દો ક્લિયર ત્યાં માલ મોકલો હવે જુઓ સૌથી ઓછી કોસ્ટ ક્યાં આગળ છે તો કે બે રૂપિયા છે આ બે રૂપિયા સૌથી ઓછી કોસ્ટ છે મતલબ કે મિલ ટુ માંથી સ્ટોરેજ વનમાં જવાનો ખર્ચો બે રૂપિયા છે તો એ મિલ છે એ પહેલા માલ મોકલશે ક્લિયર મિલ ટુ એ કેટલા માલ બનાવે કે કેટલા માલની જરૂર છે પંદર માલની રિક્વાયરમેન્ટ છે ક્લિયર મિલ ટુને પંદર માલની રિક્વાયરમેન્ટ છે ડિમાન્ડ છે મતલબ પંદર માલ એ મોકલીએ કેમ છે સ્ટોરેજને સ્ટોરેજ છે એ પંદર માલ મોકલી દીધા અહીંયા ક્લિયર ઓકે હવે સ્ટોરેજ ઓનને બીજા કોઈ માલની જરૂર છે નહીં કેમ તો કે એની સપ્લાય જ પંદર હતી એટલે હવે મિલ ફોર કાંઈ માલ નહીં મોકલી શકે સ્ટોરેજ ને સોરી વનને મિલ થ્રી કાંઈ સ્ટોરેજ વન ને માલ નહીં મોકલી શકે અને મિલ વન સ્ટોરેજ વન ને કાંઈ માલ નહીં મોકલી શકે મતલબ મિલ વન થ્રી અને ફોર એ સ્ટોરેજ વન ને માલ નહીં મોકલી શકે શું કામ કેમ કે એની કોસ્ટ કઈ છે વધારે છે મિલ ટુ કામ મોકલ્યું તો કે એની કોસ્ટ ઓછી છે એવી રીતે દરેકમાં જોવાનું છે રાઈટ હવે એની પછી લિસ્ટ કોસ્ટ કઈ આવી તો કે આ ફાય ફોર જે છે એ લિસ્ટ કોસ્ટ છે એની પછીની સેકન્ડ લિસ્ટ કોસ્ટ શું કે જે કોસ્ટ ઓછી એને પેલા માલ મોકલો બે બે પછીની કઈ કોસ્ટ નજીકની તો કે ચાર એટલે પેલા આને આપ્યું કે મિલ ની કેટલી પ્રોડક્ટ માર્કેટમાં ડિમાન્ડ છે તો કે પાંચ છે સપ્લાય કેટલી છે તો કે દસ એટલે પાંચ છે સપ્લાય દસ છે એટલે માલ મોકલીએ કેમ છે એટલે મિલ વને સપ્લાય થ્રી એટલે કે સ્ટોરેજ ત્રણમાં માલ મોકલી દીધો રાઈટ એટલે હવે જો શું થયું કે સ્ટોરેજ થ્રી છે એને બીજા પાંચ યુનિટની જરૂર છે બીજા કાં તો મિલ ટુ થ્રી ફોર આપશે રાઈટ પણ એની સામે મિલ વન છે હવે મિલ સ્ટોરેજ ને નહીં મોકલે સ્ટોરેજ હોનને તો પહેલેથી મોકલવાનું નહોતું કેમકે સ્ટોરેજ હોને તો ઓલરેડી કોની પાસેથી માલ લઈ લીધેલો મિલ ટુ પાસેથી એમ સેમ તમે જોવા તો મિલ ટુ જે છે એને ઓલરેડી બધે બધો માલ સ્ટોરેજ વન આપી દીધો તો એટલે હવે સ્ટોરેજ નહીં આપે સ્ટોરેજ ને નહીં આપે હવે આપણી પાસે કેટલું ટોટલ કેટલા રહ્યા તો કે કા નવ વીસ સોલ અને અઢાર એમાંથી લો કોસ્ટ કઈ છે તો કે નાઇન તો કે એમાં એને પેલા માલ મોકલી દો રાઈટ નાઇન મોકલો જો સમજો નાઇન મતલબ કે મિલ થ્રીનું નાઇન રૂપિયા જે છે એ સૌથી ઓછી કોસ્ટ છે તો હવે શું કીધું કે નવ રૂપિયા વાળી જે કોસ્ટ વાળું છે ત્યાંથી માલ પહેલા સ્ટોરેજમાં મોકલો એટલે પંદર રૂપિયા જે છે સોરી પંદર યુનિટ છે એ મિલ થ્રી એક એમ છે મિલ થ્રી ટોટલ પંદર યુનિટ બનાવી એક એમ છે અને એને જરૂર છે કેટલી પંદર યુનિટની પણ સામે સ્ટોરેજ કેટલા યુનિટની માર્કેટમાં વેચ એમ છે પચીસ એટલે મિલ થ્રી પંદર જ એક એમ છે પણ સપ્લાય કેટલાની જરૂર છે પચીસની બનાવે છે પંદર મિલ થ્રી અને સ્ટોરેજ ટુ ને કેટલા જરૂર છે પચીસ એટલે પંદર મોકલી દીધા હા ક્લિયર હવે બીજા દસ છે એ ઓબ્વીયસ વાત છે કેમકે મિલ ટુ અને મિલ વન એ સ્ટોરેજ ટુને કાંઈ આપતું જ નથી રાઈટ તો હવે સ્ટોરેજ ટુ કોની પાસેથી બીજો માલ લેશે રિમેનિંગ દસ યુનિટ તો કે મિલ ફોર પાસેથી જો મિલ ફોર પાસેથી સ્ટોરેજ ટુ દસ યુનિટ લે મિલ ફોરની ટોટલ ડિમાન્ડ કેટલી છે પંદર છે રાઈટ સ્ટોરેજ વન છે એ ઓલરેડી માલ વેચતું નથી મિલ ચારનું તો હવે કોણ વેચશે ઓકે મિલ ફોરનો રિમેનિંગ પોર્શન ફાઈવ યુનિટ જે છે એ સ્ટોરેજ થ્રી વેચશે ક્લિયર અગેન નંબર ઓફ યુનિટ જે આ બ્લોક્સમાં આપ્યા છે આ કેવી રીતે જે યલો માર્ક કર્યા એ જ ઇમ્પોર્ટન્ટ છે એ તમે શાંતિથી સમજો ક્લિયર અને એનું જે સમેશન કરો એ આવશે ફોર સેવન્ટી ફાઈવ લિસ્ટ કોર્સ્ટ મેથડ મુજબ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલી છે ફોર સેવન્ટી ફાઈવ તો આ જ ટ્રાન્સપોર્ટેશન મેથડ છે ક્લિયર બીજી આવે છે લિસ્ટ કોસ્ટ મેથડ ત્રીજી આવે વોગલ એપ્રોશિએશન વોગલ શું કહે છે એ આપણા સિલેબસમાં આટલું ડિટેલમાં નથી આ બે મેથડ છે વોગલ એવું કહે છે કે પહેલાં આ કોસ્ટનો ડિફરન્સ કાઢો ત્યાં ડિફરન્સને લખો એ ડિફરન્સમાંથી જે ઓછો હોય એને પહેલાં માલ મોકલાવો સમજાણું એ વો વોગલ શું કહે છે તો કે કોસ્ટનું પેલા સૌથી ઓછી લિસ્ટ કોસ્ટ છે એનો ડિફરન્સ કાઢ્યો એ ડિફરન્સના આધારે તમે શું કરો છો તો કે એ જે એમાં સૌથી મોટો ડિફરન્સ છે મતલબ પેલા કોસ્ટ જે છે આ અંદરની આ અંદરની જે કાંઈ બી કોસ્ટ છે એનો ડિફરન્સ કાઢ્યો એ ડિફરન્સમાંથી જે કાંઈ બી મોટો ડિફરન્સ આવે એમાં મોકલવાનો ક્લિયર એ વોગલ્સ એપ્રોપ્રિએશન મેથડ છે આનો ઇમ્પોર્ટન્સ શું ટ્રાન્સપોર્ટેશન મેથડનું તો કે પહેલું એ કે સપ્લાય ચેન આપણા ઓપરેશનનું એનાલિસિસ થાય આપણું ગુડ્સ કઈ થી કઈ જગ્યાએ ગયું એનું એનાલિસિસ થશે ઓપ્ટિમાઇઝિંગ ધ ડિલિવરી રૂટ ડિફાઈન થશે મતલબ આઈડિયલ ડિલિવરી રૂટ કયો એ ડિફાઈન થશે કોસ્ટનું રિડક્શન થશે આપણો ઓબ્જેક્ટિવ જે છે મિનિમાઇઝિંગ ધ કોસ્ટ અને અને પ્રોફિટ મેકિંગ એ સોલ થશે પ્લસ આપણું પ્રોડક્ટ જે છે એફિશિયન્ટ અને ટાઈમલી કમ્પ્લીશનમાં જશે રાઈટ એક્ઝામમાં મેં ન્યુમેરિકલ્સ પૂછાતા નથી આ નોર્થ વેસ્ટ કોર્નર મેથડ અને લિસ્ટ કોર્સ મેથડ જે છે એ પૂછાણી નથી અત્યાર સુધી મેં આના હાલમાં કોવિડ જે છે એટલે આપણે થોડુંક આ કોમ્પ્યુટરાઈઝ આપણે બધું ભણીએ છીએ એટલે થોડુંક બને કે આ જે ડિફિકલ્ટી લાગે ન્યુમેરિકલ્સને સમજવામાં અધરવાઇઝ આ જ વસ્તુ મેં તમને ક્લાસમાં જો આપણે બોર્ડમાં કરીએ તો વધારે સમજી શકાય બટ ઇટ્સ અ લિમિટેશન ઓફ કોવિડ નાઇન્ટીન રાઇટ તો વી હેવ ટુ મેનેજ ઇટ તો આનું ડિટેલ મટીરિયલ જે છે એ ક્લાસરૂમમાં સરને ઓલરેડી મળી આપી દીધું છે હરેશ સરને તો ત્યાંથી લઈને આ મેથડનું પ્રોપર રિવિઝન કરજો મેથડમાં કાંઈ છે એની જે યુનિટમાં પહેલાં નોર્થ વેસ્ટમાં જે નોર્થ વેસ્ટ કોર્નર છે એને મોકલાવી સામે ડિમાન્ડ એન્ડ સપ્લાયને મેચ કરવાનું જ છે એટલે કાંઈક પઝલ જેવી જ મૂળ મેથડ છે આપણા સિલેબસમાં આટલું જ છે બેઝિકલી તમારી એક્ઝામમાં પૂછે છે શું તો કે વોટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન મેથડ બસ અને એનું ઇમ્પોર્ટન્સ એની અથવા રિલેવન્સ તમારા સિલેબસમાં ટ્રાન્સપોર્ટેશન મેથડના ન્યુમેરિકલ્સ નથી જો ન્યુમેરિકલ આવે તો તમારે આ નોર્થ વેસ્ટ લીસ્ટ કોસ્ટ અને વેમ મેથડ એના આધારે તમારે આન્સર દેવો પડે ફાઇન ઓકે ક્લાસ સ્ટે ટ્યુન ફોર ફર્ધર સેશન થેન્ક યુ